स्वागत है तमारू स्वादिष्ट वर्ल्ड में। मारी रेसिपी तमने पसंद आए तो वीडियो ने लाइक और शेर करजो और मारी चेनल ने सब्सक्राइब करजो। तो चलो आज आप जैन उपमा बनावीशू। सौ प्रथम आप रवो शेकीशू, तेना माटे एक लोया में बे चमची जेटलू घी लईशू। घी गरम थई जाए एटले आपणे तेमां 1.5 कप रवो नाखीशू। रवाने धीमी आँच पर 5 मिनिट शेकी लईशू। रवो क्रिस्पी थई जाए त्यां सुधी शेकशू। रवानो कलर चेन्ज नथी थवा देवानो, एटलो बधो नथी शेकवानो। रवो शेकाई जाए एटले आपणे तेने एक बाउलमां काढ़ी लईशू। लोया में फरीथी 1 चमची घी लईशू। तेमा 2 चमची सींगदाणा ने 1 चमची काजूना कटका नाखीशू। सींगदाणा ने काजू ने धीमी आँच पर बराबर सातळी लईशू। सींगदाणा ने काजू ने वधारे लाल नथी थवा देवाना, आछा लाल थई जाए त्यां सुधी आपणे तेने सातळी लईशू। आछा लाल थवा आवे एटले आपणे तेने एक वासणमां काढ़ी लईशू। હવે લોયામાં 3 ચમચી તેલ લઈશું। તેલને આપણે બરાબર ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે તેમાં 1/2 ચમચી જીરું નાખીશું અને લીમડો નાખીશું। હવે તેમાં 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ નાખીશું। દાળને તેલમાં બરાબર સાતળી લઈશું જેથી તે ક્રિસ્પી થઈ જાય। દાળનો ક્રિસ્પી ફ્લેવર ઉપમામાં અલગ જ સ્વાદ આપે છે। હવે આપણે તેમાં 3 મોટી સુધારેલી મરચી નાખીશું। સો ગ્રામ લીલા વટાણા નાખીશું। 1 સુધારેલું ગાજર નાખીશું અને શાકભાજીને આપણે બરાબર મિક્સ કરી લઈશું। શાકભાજીના પ્રમાણમાં આપણે મીઠું નાખીશું, મીઠું મિક્સ કરી લઈશું આપણે। અને હવે આપણે શાકભાજીને ઢાંકી દઈશું 2 મિનિટ માટે જેથી તે ચડી જાય। શાકભાજી બરાબર ચડી ગયું છે। હવે આપણે તેમાં 2 ટમેટાની પ્યુરી નાખીશું અને હલાવી લઈશું થોડીક વાર। ફાસ્ટ ગેસ ઉપર આપણે ટમેટાનું પાણી બળી જાય ત્યાં સુધી સાતળી લઈશું ટમેટાને। હલાવતા રહીશું આપણે થોડીક વાર જેથી ટમેટા નીચે બેસી ન જાય। હવે હું તેમાં 4.5 કપ જેટલું પાણી નાખીશ। આપણે જેટલો રવો લીધો એની કરતાં 3 ગણું પાણી નાખવાનું છે। મેં 1.5 કપ રવો લીધો છે તેની માટે 4.5 કપ પાણી લીધું છે અને તેમાં થોડુંક મીઠું એડ કર્યું અને 1 ટમેટું સુધારેલું એડ કર્યું છે અને આ પાણીને આપણે ઉકળવા દઈશું। પાણી ઉકળી ગયું છે, હવે આપણે તેમાં શેકેલો રવો એડ કરીશું। અને બરાબર હલાવી લઈશું, રવાની ગોળીઓ ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે। અને બરાબર હલાવી લઈશું થોડીક વાર માટે। રવો પાણી શોષી લે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। હવે આપણા ઉપમા રેડી થઈ ગયા છે।
આપણે ઉપરથી તેમાં શેકેલા સિંગદાણા અને કાજુ એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણો વેજીટેબલ્સથી ભરપૂર એવો સ્વાદિષ્ટ જૈન ઉપમા. તમે આને નાસ્તામાં બનાવી શકો છો અને તમને કેવો લાગે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો.